મહેસાણા જિલ્લાના સાંતલપુર ગામમાં ઘણા સમયથી ગ્રામ પંચાયતમાં વહીવટદાર હોવાના કારણે સાંતલપુર ગામમાં જ્યાં જુઓ ત્યાં ગંદકીનું સામ્રાજ્ય ફેલાયું છે. ઠેર ઠેર ગટરો ઉભરાઈ રહી છે, ઠેર ઠેર કચરાના ઢગ જોવા મળે છે. પરંતુ સાંતલપુર ગ્રામ પંચાયતના વહીવટદારને કંઈ પડી જ નથી. સાંતલપુર ગ્રામ લોકો ગંદકી અને રખડતા આખલાઓના મુદ્દે રોષ વ્યક્ત કરી રહ્યા છે. રાજ્યની સરકાર ઠેર ઠેર સ્વચ્છતા અભિયાન ચલાવી રહ્યા છે ત્યારે સાંતલપુર ગ્રામ પંચાયતના વહીવટદાર તેનાથી ઉલટી જ ગંગા વહાવી રહ્યા છે. સાંતલપુર ગ્રામ પંચાયત અને સાંતલપુર આંગણવાડી જોડે પણ કચરાના ઢગ જોવા મળી રહ્યા છે. રિપોર્ટ બાય ભગીરથસિંહ જાડેજા, સાંતલપુર, પાટણ. મારું નામ ભગીરથસિંહ જાડેજા, સાતવું ખતરા ગામ. આ છેલ્લા છ મહિનાથી સાતવું કેન્દ્ર સંપર્ક છે, વહીવટદાર છે, વહીવટદાર આવે છે. અને રજૂઆત કરી કે ભાઈ આ ગામનો કચરો જે આખા જે આજે પાંચ માણાના આખે પાડીને અત્યારે દવાખાના પડ્યા છે, બે જણા ઘરે પડ્યા છે. અને છેલ્લા ચાર મહિનાથી છ મહિનાથી અમને મળેલું અને બાળમંદિરની બાજુમાં ગંદકી, ખીચલ, છોકરાને સ્કૂલ જવું હોય તો સ્કૂલમાં જવાનો રસ્તો નહીં, છેટ સુધી પાણી ગારો, વરસાદ નથી તો પાણી હે. અને છેલ્લા છ મહિના તમને માલે રહ્યું. બાલમંદિર, ત્રણ બાલમંદિર છે, ત્રણ બલ્લભાદી મંદિર. બાલમંદિર દ્વારા બૈરાએ મને કીધું, મને કહે ભગા ભાઈ તમે કાંઈક કરો, બાલમંદિર ત્રણ બાલમંદિર જોઈ ફોટા દર્શ્ય દેખાતા હશે. કચરા છેટ સુધી કચરા, આખા રોટલો ત્રાસ છે. કાલે અમારી ગૌશાળામાં ગુરુકુંભ હતી, ફતેગઢથી ત્રિયા ખાયા ગૌશાળા બાપુએ ના પાડી, બાકા આખા રેઢા મૂકી દીધા. એ આખા છોકરાને ચક પાડે લગાડે, પાંચ માણસને લગાડ્યું હોય, તમે એમાં દર્શ્ય જોઈ શકશો. આખા છે બાલમંદિરને કચરો છે. અને મેઇન વાત તો એ છે કે જે પંચાયત છે, પંચાયતની બાજુમાં કચરો, ભૂંડા, ગાયું, આખા એ બધું છે, તમે એમ દર્શ્ય જોઈ શકશો. શેટ સુધી કચરો આખા ગામમાં, નહીં પાણીની સુવિધા, દહરીએ પાણી આવે, નહીં રોડ, નહીં રસ્તા. અમારો મોમાઈનગરનો રસ્તો પાસ થઈ ગયેલો હતો, પણ વહીવટદાર આવીને અમારા મુંબઈનગર બધા આડું હોય, પાણી અમારે હાલેવું નથી, છોકરાને હાલેવું નથી. છોકરા સ્કૂલ મૂકવા જવા હોય તો કેવી મૂકવા જવા અમારે?